જોવા જઈએ તો ભારતમાં અત્યારે દસ લોકોમાંથી આઠ લોકોને કબજિયાત છે અને આવી ગંભીર બીમારીથી આખો ભારત દેશ પીડાઈ રહ્યો છે અને વારંવાર મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને અને ચૂર્ણ અને ટેબ્લેટો લઈને આપણને અને મુમરાની જેમ અત્યારે કબજિયાત માટે લોકો દવાઓ લઈ રહ્યા છે ચૂર્ણ લઈ રહ્યા છે પેટ સાફ કરી અને પેટને ધક્કો મારી રહ્યા છે કબજિયાતને ધક્કો મારી રહ્યા છે પણ એના માટે કોઈ સંપૂર્ણ ઈલાજ નથી કેમ કે ઘણી બધી વખત આપણે ટોયલેટમાં લાંબો સમય સુધી બેસી રહેવું પડે છે અને આપણને બેસવામાં તો પ્રોબ્લેમ ઓછો આવે છે પણ જો ઘરની અંદર એક જ ટોયલેટ હોય છે તો બીજા લોકોને રાહ જોવામાં તકલીફ પડી જાય છે અને એના કારણે ઘણી બધી તકલીફો બીજી પણ વધતી જતી હોય છે એવું આપણે શું કરી શકીએ કે શરીરમાંથી બિલકુલ કબજિયાત જતું જ રહે આપણું પેટ એક ઝાટકે સાફ થઈ જાય અને અંદરથી સ્ટેટિસ્ફેક્શન સાથે પેટ સાફ થાય અને આપણને ખૂબ આનંદ આવે અને ફરી ક્યારેય પણ કોઈ દિવસ કબજિયાત થાય જ નહીં આપણે એક વિડીયો ઓલરેડી આપણા યુટ્યુબ પર આવી ગયો છે અને એનો ઘણું બધું રિવ્યૂ સારા મળ્યા છે ઘણા બધા લોકોએ એને અજમાવ્યા પણ છે અને ઘણા બધા લોકોએ સારા અનુભવ પણ કર્યા છે પણ આજે એવી બાબતોને આપણે જાણીશું કે જેના કારણે બોડીની અંદર કોઈ પણ પ્રકારનું ટોક્સિક ફૂડ જાય જ નહીં અને જેનાથી કોઈ નુકસાન થઈ રહ્યું છે તે થાય નહીં ગેસ કબજિયાત થાય નહીં તો હવે આપણે એવી વસ્તુ જાણીએ કે એવી કઈ વસ્તુ છે જેને આપણે રોજિંદા જીવનમાં ખોરાકમાં ઉપયોગમાં લઈએ તો આવી ગંભીર બીમારી છે જેને આપણે કબજિયાત કહીએ છીએ એમાંથી થોડા ઘણા અંશે આપણે આપણા કબજિયાતને દૂર કરી શકીએ છીએ અને એના માટે શીખવું જરૂરી છે કે યોગ્ય આહાર ક્યારે કેવો અને કેવી રીતે લેવો એમાં સૌથી પહેલી વસ્તુ છે એ છે આમળા એની અંદર ડાયટની ફાઈબર આવેલું છે જે આપણા બોડીની અંદર સારામાં સારું પાચન કરવાનું કામ કરે છે આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે આમળા એન્ટી પણ છે જે આપણા બોડીની અંદર પાચન તંત્ર જ નહીં પણ ઘણી બધી તકલીફોને સારી કરવાનું કામ કરે છે એ ખાસ કરીને ડાયરિયા થતો નથી અને સ્કિન સારી થાય છે ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે જેના કારણે પાચન સારું થાય છે પેટનું ફૂલવું ઉલટી અને ઉપકાર થવા એમાંથી પણ આપણે રાહત મેળવી શકીએ છીએ હાર્ટ હાર્ટબર્ન અને કોલેસ્ટ્રોલ જેવા તકલીફોથી પણ આપણે રાહત મેળવી શકીએ છીએ એટલે રોજિંદા ઉપયોગની અંદર આપણે આમળાનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે આપણને તાજા આમળા મળતા હોય ત્યારે આમળાનો રસ છે કાચા આમળા ચાવીને ખાવા અને જ્યારે આમળાની સિઝન જતી રહે ત્યારે સૂકવેલા આમળાનો ઉપયોગ કરીને આમળાનું ચૂર્ણનો ઉપયોગ કરીને અથવા તો આમળાનું જ્યુસ પણ આપણે ઉપયોગ કરીને આપણા રોજિંદા ઉપયોગની અંદર આમળા વધારે પ્રમાણમાં આપણા શરીરમાં જાય એવો પ્રયત્ન કરવો જોઈએ ખરેખર આમળા માત્ર ને માત્ર કબજિયાત માટે જ નહીં પણ પેટના તમામ રોગો માટે વાળ માટે અને વિટામિન સીથી ભરપૂર છે એટલે ખાસ કરીને આપણી સ્કીન માટે પણ સારા છે વાળ અને નખ માટે પણ સારા છે તો આવું સરસ મજાની ઔષધિના સ્વરૂપમાં આપણને જે સારો ખોરાક મળી રહ્યો છે આમળા તેનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી છે દરેક પ્રકારના લીલા શાકભાજી જેને આપણે સલાડમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ ભરપૂર પ્રમાણમાં આપણને એમાંથી ફાઈબર મળે છે જે આપણા બોડીની અંદર કૂચાનું કે ડૂચાનું કામ કરે છે જે ખાસ કરીને આપણા બોડીની અંદર ખોરાકમાં ભળી અને કૂચાનું કામ કરી અને આપણા બોડીમાં જમા થયેલો મળ છે એને બહાર કાઢવાનું કામ કરે છે આંતરડાની સફાઈ કરવાનું કામ કરે છે એટલા માટે દરેક વ્યક્તિએ ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી અને સલાડનો ઉપયોગ કરવો જોઈએ ભરપૂર પ્રમાણમાં અંદર ફાઇબર છે સાથે સાથે ઘણા બધા પોષક તત્વો પણ છે જે આપણા શરીરમાં ખૂબ જરૂરી છે સાથે આપણને એ પણ ખબર છે કે લીલા શાકભાજી અને સલાડની અંદરથી ઘણી બધી પેસ્ટિસાઇડ અને ટોક્સિન આવી રહ્યું છે તો એને બાહ્ય જે પેસ્ટિસાઇડ છે એને દૂર કરવા માટે જ્યારે પણ તમે માર્કેટમાંથી શાકભાજી લાવો છો ત્યારે થોડા સમય માટે કમસે કમ અડધો કલાક એક કલાક માટે એને પાણીમાં બોળી રાખવા જોઈએ જેના કારણે ઉપરનું જે ટોક્સિન છે એને તમે જે પેસ્ટિસાઇડના સ્વરૂપમાં છે તેને તમે પાણી આસાનીથી એને દૂર કરી શકે છે પાણીનો એ ગુણધર્મ છે કે એને પાણી પોતાની રીતે ઉપરનું જે ટોક્સિન છે એને એ દૂર કરવામાં પોતે સક્ષમ છે અને દૂર કરી શકે છે સલાડમાં સૌથી વધારે વસ્તુ કોઈ ઉપયોગમાં આવતી હોય તો તે કાકડી છે અને કાકડી દરેક સિઝનની અંદર દરેક પ્રસંગની અંદર કાકડીનું સલાડ હોય જ છે કાકડીની અંદર ઇરેપ્સિન નામનું એલ્ઝાઇમ રહેલું છે જે શરીરની અંદર ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે અને સાથે સાથે કાકડીની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર છે જે આપણા બોડીની અંદર ટોક્સિન કાઢવાનું કામ કરે છે અને કાકડીની અંદર છન્નું ટકા પાણીનો ભાગ છે તો ખાસ કરીને એ આપણા બોડીમાં પેટ સાફ કરવાનું કામ પણ કરે છે બીજું કે કાકડી લો કેલરી ફૂડ પણ કહેવામાં આવે છે કાકડી અને સલાડ બધા જ લીલા શાકભાજી જેની સો ગ્રામમાં વીસ કેલેરી હોય છે તો વજન ઘટાડવામાં પણ આપણને ખૂબ મદદ કરી રહ્યું છે બીટનો ઉપયોગ કરીએ છીએ જે નાઇટ્રેટથી ભરપૂર છે જો બીટને વધારે પડતું ખવાઈ જાય તો પેટમાં ખેંચાણ અનુભવાય છે અને સાથે સાથે ગળામાં વિચિત્ર પ્રકારની લાગણીઓ થાય છે જેમ કે અમુક સમયે બીટનો ટેસ્ટ આપણને ફાવતો નથી કંઈક અલગ પ્રકારનો સ્વાદ જણાય છે અને ગળાની અંદર એની હલચલ જણાય છે બીટમાં નાઇટ રેસનું વધારે પ્રમાણ હોવાથી સગર્ભા સ્ત્રીઓએ બીટને સ્કીપ કરવું જોઈએ ઓછું ખાવું જોઈએ અને ખાસ કરીને જે લોકોને ગંભીર કબજિયાત છે એના માટે બીટ બહુ સારો સ્ત્રોત છે અને કબજિયાતવાળા લોકોએ ભરપૂર પ્રમાણમાં બીટને ખાવું જોઈએ સાથે સાથે સલાડમાં જે ઉપયોગમાં લઈએ છે તે ખાસ કરીને છે ગાજર ગાજર એક તો ખાવામાં ખૂબ મીઠા છે સાથે સાથે એની અંદર સોડિયમ પોટેશિયમ વિટામિન એ વિટામિન સી અને વિટામિન બી સિક્સ પણ અંદર આવેલું છે અને ખાસ કરીને ફાઈબરનું પ્રમાણ એનામાં પણ વધારે છે જેના કારણે આપણું પાચન ખૂબ જ મજબૂત કરે છે અને ત્યાર પછી છે દૂધી પાણીથી ભરપૂર છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદ કરે છે શરીરની અંદર ઠંડી પ્રકૃતિ હોવાના કારણે શરીરની બળતરાને પણ ઓછી કરે છે ઘણી બધી વખત વધારે પડતું માથું દુઃખો દુખવાના કારણે માથાનો જે તાળવાનો ભાગ ગરમ હોય તો લોકો દૂધીને છીણીને એનું છીણ પણ માથા પર બાંધતા હોય છે જેનાથી ઘણી બધી રાહત થાય છે જેમના આંતરડામાં અલ્સરનો પ્રોબ્લેમ હોય છે તો એ પણ અલ્સરમાં પણ દૂધી આપણને ઘણી બધી રાહત આપે છે તો એ દૂધી પણ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે અને સૌથી વધારે સલાડમાં ઉપયોગમાં લેવાતી કોઈ વસ્તુ હોય તો તે કોબીજ જે ભરપૂર માત્રામાં આપણે ખાઈ રહ્યા છીએ એની અંદર કેલ્શિયમ વિટામિન બી સિક્સ પણ આવેલું છે વિટામિન સીનો સારો એવો સ્ત્રોત છે કોબીજની અંદર મેગ્નેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે સાથે પોટેશિયમ અને મેગેનીઝ પણ જબરજસ્ત રીતે આપવામાં આવ્યું છે અને કોબી છે તે એન્ટી છે જેના કારણે બોડીની અંદરથી ટોક્સિનને પણ કાઢવામાં મદદ કરી રહ્યું છે અને ખાસ કરીને રેસા એની અંદર ભરપૂર પ્રમાણમાં છે જેના કારણે પાચન પણ આપણું સારું થાય છે કોબીજ એવી વસ્તુ છે કે એને ટેસ્ટમાં પણ સારી હોય છે અને એને ઘણી બધી રીતે અલગ અલગ રીતે સલાડ બનાવીને એનો ઉપયોગ કરી શકાય છે કોબીજની અંદર ખાલી સિંધવ મીઠું અને નમક અને મરી નાખીને ખાવાથી ખૂબ સરસ અને ટેસ્ટફુલ બને છે સાથે સાથે આ ત્રણે ત્રણ મસાલા જે આપણે ઉમેરીએ છીએ તે પાચનમાં પણ આપણને મદદ કરે છે સૌથી ઉત્તમ ટોનિક કહી શકાય તો તે ગાયનું ઘી છે મોટે ભાગે જ્યારે કબજિયાત હોય છે ત્યારે ખાસ કરીને આપણા જેવા આંતરડા ડ્રાય થઈ ગયા હોય છે તેવી જ આપણી સ્કિન પણ આપણે અનુભવ કરીએ છીએ જેટલા આપણને કબજિયાત વધારે અને આપણા અંદરથી આંતરડા જેટલા ડ્રાય થઈ જાય એટલી આપણી ઉપરની સ્કિન છે તે ખરબચડી જણાય છે અને આ ડ્રાય સ્કીન થઈ જાય છે તો એને ફરી પાછળ સ્મૂથ કરવા માટે ગાયનું ઘી આપણા માટે ઉત્તમ ઇલાજ છે ઉત્તમ ટોનિક તરીકે તેનો ઉપયોગ થાય છે કેમ કે વારંવાર ગાયનું ઘીનું સેવન જ્યારે કરીએ છીએ ત્યારે આપણા ઇન્ટરનલ આંતરડા છે તે સરળ બનતા જાય છે સ્મૂથ બનતા જાય છે ખાસ કરીને ગાયનું ઘી જે છે એ શરીરની અંદરથી બળતરા પણ ઓછી કરે છે કેમકે ગાયના ઘીની અંદર સ્નિગ્ધતા વધારે છે અને એની અંદર ઘણા બધા એવા સારા પોષક તત્વો છે જે આપણા સ્વાસ્થ્યને સારું કરે છે ઘીની અંદર ફેટી એસિડ આવેલું છે લિનોટોનિક એસિડ આવેલું છે અને એરાચિટોનિક એસિડ આવેલું છે જે આપણા સ્વાસ્થ્યની અંદર ખૂબ જ મહત્વનું વાહક છે અને લગભગ એક ચમચી ઘીની અંદર એકસો ને ત્રીસ કેલેરી આવેલી છે આ ગાયના ઘીથી વજન પણ ઘટાડી શકાય છે અને જે લોકોને શરીરની અંદર કોલેસ્ટ્રોલ હોય એવા વ્યક્તિ પણ ગાયનું ઘી ખાઈને કોલેસ્ટ્રોલ લેવલને નીચે લાવી શકે છે કોલેસ્ટ્રોલ લેવલને મટાડી પણ શકે છે ગાયનું ઘી એટલે કે દેશી ગાયનું ઘી ગીર ગાયનું ઘી આડેધડ મળતા ઘીનો ઉપયોગ કરવાનો નથી જો તમને વિશ્વાસ હોય કે દેશી ગાયનું ઘી જ છે તો જ તમારે એનો ઉપયોગ કરવો જોઈએ કેમકે એની અંદર ઓમેગા સિક્સ ફેટી એસિડ આવેલું છે અને જેના કારણે હાર્ટ એટેક પણ આવતો નથી કેમકે ઓમેગા સિક્સ ફેટી એસિડ આપણા બોડીમાં રહેલા હાર્ટના પ્રોબ્લેમને સોલ્વ કરવામાં મદદ કરે છે જે ઝેરી પદાર્થો બોડીમાં ઓબઝર્વ થયા હોય આંતડામાં ઓબ્ઝર્વ થયા હોય એને જળ ગુણ બહાર કાઢવાનું કામ ઘી કરે છે સવારે ખાલી પેટ ગરમ પાણીની અંદર એક ચમચી ગાયનું ઘી નાખીને લેવાથી શરીરની જે ગરમી છે એને પણ આપણે દૂર કરી શકીએ છીએ ખાસ કરીને એવી વુમન કે જેમને પ્રેગનન્સીની પ્રોબ્લેમ છે અને એના શરીરમાં અતિશય ગરમીના કારણે ગર્ભ રહેતો નથી અને ગર્ભ રહે છે તો ગર્ભ કુપોષણ પણ થાય છે અને ગર્ભ સરકી પણ જાય છે એવા તમામ લેડીઝે ગાયના દૂધમાં ગાયનું ઘી નાખીને પીવું જોઈએ જેના કારણે આપણી જે કોઠાની ગરમી છે આંતડાની ગરમી છે એને આપણે દૂર કરી શકાય છે ત્યાર પછી છે ગાયનું ગાયનું દૂધ દૂધ તો રીતે સંપૂર્ણ આહાર છે તો જો રાત્રે આપણે ગાયના ઘીનો ઉપયોગ કરવો હોય તો ગાયના દૂધમાં ગાયનું ઘી અને જો તમારે વધારે પણ સારો ઉપયોગ કરવો છે તો તમે એની અંદર અડધી ચમચી હળદર અને થોડી સૂઠ પણ ઉમેરી શકાય છે જેના કારણે ગાયનું દૂધ અને ગાયનું ઘી એક સારી ઔષધિ બની જાય છે હળદર પણ એન્ટીઓક્સિડન્ટ છે એન્ટીસેપ્ટિક પણ છે તો એ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે અને ઘણા બધા લોકોને દૂધ શરીરની અંદર વજન આપતું હોય અથવા તો તોપચો ઉત્પન્ન કરતું હોય તો જ્યારે એક ચપટી સૂઠ અંદર નાખીએ છીએ ત્યારે એ જે ઔષધિ બની જાય છે અને એના કારણે કોઈપણ પ્રકારનો ગેસ બનવા દેતું નથી અને દૂધને આપણે સારામાં સારી રીતે પચાવી પણ શકીએ છીએ અને આવું દૂધ ઔષધિના રૂપમાં જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ઘણા બધા ગંભીર બીમારી ખાસ કરીને આંતરડાની તમામ તકલીફો આંતરડામાં કોઈ ઇન્જરી આવી ગઈ છે તો એને સારી કરી શકાય છે મળને સરકવામાં કામ કરે છે એટલા માટે આંતરડા ચોખ્ખા થાય છે ઘી આંતરડાને મજબૂત કરે છે તો આંતરડા સક્ષમ પણ બને છે કબજિયાત જેવી ગંભીર બીમારીમાંથી આપણે સારા થઈ શકીએ છીએ જ્યારે હું દૂધની વાત કરું છું ત્યારે દેશી ગાયનું દૂધ ગીર ગાયના દૂધની વાત કરું છું દૂધની અંદર કેલ્શિયમ છે વિટામિન ડી છે વિટામિન બી ટ્વેલ્વ છે અને પોટેશિયમ પણ દૂધમાં આવેલું છે આવા ઘણા બધા જરૂરી પોષક તત્વો દૂધમાં છે પેટ સાફ કરવા માટે આપણું પાચન રેડી કરવું ખૂબ જરૂરી છે અને એના માટે એકદમ હળવું અનુપાન કહી શકાય તો તે છે હિમેજ જ્યારે આપણે ભોજન લઈએ છીએ અને જ્યારે સારી રીતે પચતું નથી ત્યારે આડેધાડ કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરવા કરતાં હિમેજનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે હું મારા હેલ્પ ક્લબની અંદર જ્યારે ડાયટ ચાર્ટ બનાવું છું ત્યારે ખાસ કરીને ઇમેજનો ઉપયોગ ખાસ કરીને કહું છું અને ઇમેજને કોરી પણ ખવાતી નથી એને ઘીમાં અથવા દિવેલમાં તળી તેનો પાવડર કરી અને એ પાવડર સલાહ મુજબ લેવાનો હોય છે અને આવું કરવાથી પાચનતંત્ર સારું થાય છે તમે જે ખોરાક જમો છો અથવા તમારા ડાયટ ચાર્ટની અંદર કોઈ પણ પ્રકારનો ફેરબદલ કર્યો છે તો એને તમારા બોડીના સિસ્ટમમાં લાવવા માટે હિમેજ ખૂબ મદદ કરી રહી છે તો એના માટે રોજને માટે પણ ઉપયોગમાં લઈ શકાય એવી ઔષધિ જો કોઈ હોય તો તે હિમેજ છે વૈદ્યની સલાહ મુજબ લઈને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ આપણા શરીરને ચલાવવા માટે જે જરૂરી છે એવા પોષક તત્વો ખાસ કરીને દરેક પ્રકારના વિટામિન દરેક પ્રકારના મિનરલ અને માઇક્રોન્યુટ્રિશન જો પૂરતા પ્રમાણમાં મળે અને તમે એને દિવસ પ્રમાણે અને પાચન પ્રમાણે બોડીમાં નાખતા શીખો અને તમારા સ્વાસ્થ્યને જો તમે સમજી શકો અને યોગ્ય આહાર બોડીમાં જાય તો તમે આવી દરેક ગંભીર તકલીફોમાંથી સંપૂર્ણપણે કબજિયાતને દૂર કરી શકો છો કબજિયાતનો વિષય એટલો ગંભીર થઈ ગયો છે કે કહી શકાય કે સંપૂર્ણ રોગનું મૂળ જ કબજિયાત છે અને આ કબજિયાતને જો એક વખત દૂર કરવામાં ન આવે તો માણસ પોતાની કમાણીનો દરેક પૈસો પોતાના સ્વાસ્થ્યને સારું કરવામાં જ લગાડી દેશે જો તમને કોઈ સમસ્યા છે તો તમારી સાથે વન ટુ વન કરીને તમારી તકલીફોને સમજીને તમારા તકલીફોને કેવી રીતના દૂર કરી શકાય એ પણ અહીંયા ગાઈડલાઇન્સ આપવામાં આવે છે તમને સ્પેશિયલ કોચ આપવામાં આવે છે જે તમને સાંભળે તમારી તકલીફોને સાંભળે અને એનું યોગ્ય ઈલાજ થઈ શકે યોગ્ય નિવારણ આવી શકે અને તમે સંપૂર્ણપણે તમારી તકલીફમાંથી દૂર કઈ રીતે બહાર નીકળી શકો દૂર થઈ શકો છો આ પણ તમને શીખવવામાં આવે છે અને એના માટે આ હેલ્પલાઇન નંબર ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં તમે અમારો સંપર્ક કરીને અમારી સાથે જોડાઈ શકો છો તમારા પ્રશ્નોના જવાબ પણ મેળવી શકો છો અને જો તમને કોઈ ગંભીર તકલીફ છે તો એ કઈ રીતે સારી થઈ શકે છે એના માટે જો તમારે જાણવું હોય તો બે દિવસ તમે યુટ્યુબના માધ્યમથી ઝૂમ લિંક દ્વારા અમારી સાથે જોડાઈને તમે આ અનુભવ પણ કરી શકો છો અને જો તમને સારો અનુભવ થાય છે તો અનુભવને તમે બીજા લોકોને શેર કરીને બીજાના જીવનને પણ બદલી શકો છો ધન્યવાદ